ફ્રેન્ડ, આપણે અત્યારે આવી ગયા છીએ જયપુરમાં, અને આજે હું તમને દેખાડીશ આપણે જયપુરમાં જે મંદિરને જે જે આપણે જોઈએ તે જગ્યા. અને જો તમને મારા વિડીયો જોવાની મજા આવતી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, અમે અત્યારે આવી ગયા છીએ જયપુરના બિરલા મંદિર, સ્વામિનારાયણનું મંદિર છે. તો ચાલો આપણે અત્યારે જઈએ છીએ બિરલા મંદિરે. સ્વામિનારાયણનું મંદિર છે જે આ સાઈડ જવાનું છે. જો સામે તમને દેખાય ને, બે માળની બસ છે, જો તમને દેખાડું. જો બાકી બે માળની જા પડીને એ લક્ઝરી બસ છે, પૂરી ઇલેક્ટ્રિક જનરેશન વાળી. જો આપણે અત્યારે બિરલા મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ. જો આ સામે કિલ્લો દેખાય ને, મહાશિવરાત્રિના દિવસે એક જ વાર એમાં શિવ મંદિર છે ને ત્યાં એક જ દિવસ ખુલે, બાકી દરરોજ બંધ જ હોય. જો આ હે અહીંથી જવાનું છે બિરલા મંદિર. અત્યારે બિરલા મંદિરની અંદર જઈએ અને જો કમલેશભાઈ ને બધા આવે છે. બોલો કમલેશભાઈ, મજા આવે છે ને? એકદમ મજા, એકદમ મજા. અને જો અમારે ક્રિયાનસિંહ ને બધા આયેલા આવે છે. પછી બિરલા મંદિર એમાં કાળો આવતો હોય છે, કેમ કે આ સામે તડકો છે ને, એટલા માટે. જોઈ શકો હો તે છે બિરલા મંદિર, જયપુરમાં આવેલું ફેમસ જગ્યા છે. તો આપણે અત્યારે ત્યાં જઈએ દર્શન કરવા માટે. સ્વામિનારાયણ મંદિર છે, તો ચાલો અંદર જઈએ. જો વિડીયો શૂટિંગને અલાઉ રહેશે તો આપણે કરીશું. અને અમારી આખી બસના આગળ જાય છે પેસેન્જર અને પાછળ આવે છે, જો તમે જોઈ શકો. બાકી નજારો બાકી જોરદાર છે. જયપુરમાં આવેલા ફેમસ જગ્યા છે જયપુરનું બિરલા મંદિર છે. અહીંથી જવાનું છે અંદર. અહીંયા બધા સ્કૂલના પ્રવાસવાળા છે બધે, તો તમે જોઈ શકો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ અંદર. ફ્રેન્ડ, આ છે જયપુરમાં આવેલ બિરલા મંદિર, તમે જોઈ શકો છો. સ્વામિનારાયણ મંદિર છે અને અંદરનો બિરલા મંદિરનો અંદરનો નજારો છે જયપુરમાં આવેલું છે. જો બાકી જોરદાર છે મંદિર, જોઈ શકો. અને આ છે સ્વામિનારાયણ ભગવાન. બધે જો ફોટા પાડે છે, દર્શન કરે છે બધે. મંદિરમાં અંદર બધા ભક્ત ગીત ગાય છે, તમે જોઈ શકો. આ કિલ્લો છે ને, એનો આખો ઇતિહાસ છે. એક રાજા એની રાણી હાટવા બનાવેલો છે. અને આ કિલ્લો છે ને વર્ષમાં એક જ વાર ખુલે, જયારે મહાશિવરાત્રિ હોય ને ત્યારે. આખું બિરલા મંદિર જોઈ શકો છો. તો હવે આપણે પાછું જવાનું છે. આપણી બસ છે ત્યાં, તો આપણે દર્શન કરી લીધા છે બિરલા મંદિરના. અને હવે અહીંથી આપણે બહાર નીકળવાનું છે. બાકી ફૂલ છોડ ને જમાવટ વાળું છે બધું બિરલા મંદિરમાં. જો બાકી વૃક્ષ ને છોડ ને બાકી જમાવટ વાળું છે બધું. જો આ સાઈડે બધે ઝાડવા વાવેલું છે, અને ઓલી સાઈડ આખું જયપુર સિટી છે. અને આ છે અહીંયા, જો આ બધા વૃક્ષ વાવેલા છે હરિયાળી માટે, તો એકદમ તમે જોઈ શકો છો આ બધે. અને આ બધે પબ્લિક જો અમે દર્શન કરવા માટે જાય છે. તો આપણે દર્શન કરીને હવે પાછું નીચે જવાનું છે. અને ઉપર છે કિલ્લો. એ કિલ્લો તો વર્ષમાં એક જ વાર ખુલે છે. અને આ બધે જો અંદર જવાની મનાય છે. વૃક્ષ ને બધું ચંપો ને બધું વાવેલું છે. ફ્રેન્ડ, આપણે બિરલા મંદિરના દર્શન કરી લીધા છે. જો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો ફ્રેન્ડ, અમે અત્યારે જો આવી ગયા છીએ હવાઈ મહેલ. તમે જાય નજારો જોઈ શકો, બાકી જોરદાર છો.
અત્યારે આવી ગયા છીએ જયપુરમાં રજવાડા પેલેસ. તમે જોઈ શકો છો એનો નજારો છે, બાકી એક નંબર છે. આ છે રજવાડા પેલેસ, તમે જોઈ શકો છો, બાકી એક નંબર છે નજારો. આપણે પેલેસ જોવા ગયા હતા રાજા રજવાડાનું, એનું બધું જૂના જમાનાની માહિતી આપેલી હતી. અંદર તો વિડીયો શૂટિંગ નહોતા કરવા દેતા, એટલે આપણે બહારથી વિડીયો શૂટિંગ કર્યું અને અંદર કંઈ બધી જૂના જમાનાની જોયા જઈએ નજારો. જો આ છે જયપુરનો જલ મહેલ, તમે જોઈ શકો છો, બાકી પાણીની અંદર આવેલો છે. આ પહેલાંના રાજાના સમયમાં બનાવેલો હતો. બાકી નજારો તમે અહીંથી જોઈ શકો, જોરદાર છે. જો પબ્લિક ને બધા ફોટોશૂટ કરે છે. અને આ સામે દેખાય તે રાજવાડાનો મહેલ છે, તેમાં આપણે અત્યારે વિડીયો શૂટિંગ તો નહોતા કરવા દેતા, આપણે અંદરથી જોયું. ફ્રેન્ડ તમે મારી પાસે જોવો છો, જલ મહેલ છે, જયપુરની ફેમસ જગ્યા છે. બાકી ઘણી જ પબ્લિક છે અને સામે જો તેમનો નજારો જોઈ શકો છો. જો આમાં પક્ષીઓ બી છે પાણીમાં, જો તમે જોઈ શકો. અને સામે જો પહાડનો બાકી નજારો જોરદાર છે. અને અહીંયા જો બધા ફોટોશૂટ કરે છે ના, એ ટેટો ને બધી કામગીરી ચાલુ છે. જો જલ મહેલનો વ્યૂ બાકી જોરદાર આવે છે. અને જો અહીંની બજાર છે અને આખો જલ મહેલ જો પાણીની વચ્ચારે બનાવેલો છે. અત્યારે તો ત્યાં પબ્લિકને જવાનું અલાઉડ નથી, તો તમે અહીંથી જોઈ શકો છો. તમે જોઈ શકો છો જલ મહેલનો બાકી વ્યૂ જોરદાર આવે છે. અને અહીંથી જો ફોરેન કન્ટ્રીના બી છે અને જો અંકલજી ચાચાજીને તમે જોઈ શકો બાકી. Hi. Sorry. You're from? France. France. Main Hindi samajhte ho? Je comprends pas. Can you speak in Hindi? No. Chacha ji aiva hai France thi, e Hindi kai samajhta nathi na, apne kai English aavde. To ye jo aa be photo pade hai, e zordar ho, baki jo kem pade hai. જલ મહેલમાં જો બાકી પહેલાંની વસ્તુ મળે છે ઘણી, અને જો અહીં પ્રી વેડિંગ શૂટ આલે છે. જો અહીંથી તમે નજારો જોવો જલ મહેલનો બાકી જોરદાર છે. અને જો અહીંથી તમે વ્યૂ જોવો કંઈ ઘટે ને એવો આવે છે. ફ્રેન્ડ આપણે જલ મહેલ જોઈ લીધો છે અને હવે પાછું બસે જવાનું છે. અને બસમાં ટુરિસ્ટ ગાઈડ છે, ત્યાં લઈ જઈએ જવાનું છે. તો ચાલો અત્યારે હવે પાછા જઈએ બસ. તો ફ્રેન્ડ હવે આપણે આવી ગયા છીએ જયપુરમાં રાજસ્થાનની ખાડી ઉદ્યોગમાં, જ્યાં અહીંથી હાડિયું એવું બનાવવામાં આવે છે. તો ત્યાં આપણે જઈએ. હાલો અંદર હમણાં ખબર પડે હાડી બને છે, જોઈ દેખાડે જો. ચાલો ફ્રેન્ડ આપણે અત્યારે જયપુરમાં આવી ગયા છીએ વૈષ્ણો દેવીના મંદિર. જો અહીંથી ઉપર ચડવાનું છે, ઉપર મંદિર છે, તો ચાલો આપણે ત્યાં જઈએ. અત્યારે આપણે વૈષ્ણો દેવીના ટેમ્પલ ઉપર જઈ રહ્યા છીએ. અને અહીંથી જો પગથિયા છે તો અહીંથી આમ થઈને ડુંગર ઉપર થઈને જવાનું છે. અહીંયા એક મંદિર છે, તમે જોઈ શકો. તો જો અહીંયા બધા ભક્તજનો જો બધા દર્શન કરે છે. આ છે હનુમાનજીનું મંદિર, તમે જોઈ શકો છો, જયપુરમાં આવેલું છે. જો બધા ભક્તજનો અહીંયા દર્શન કરે. આ છે જો જયપુરનો નજારો, બાકી આ મંદિરેથી અને ગાયત્રીજીનું મંદિર આ છે. તો અંદર વિડીયોગ્રાફી કરવાની તો મને, એટલા માટે આપણે અહીંથી કરીએ છીએ. ઉપર શિવાલય છે તો ત્યાં જઈએ. આ છે શિવાલયનું મંદિર, રાધેશ્વર શિવાલય, દ્વાદશ જ્યોતિર્લિંગ તરીકે લખવામાં આવ્યું છે. અને આ છે જો અહીંથી જયપુરનો નજારો તમે જોઈ શકો, બાકી એક નંબર છે. આ છે શિવાલયનું મંદિરનો નજારો, તમે જોઈ શકો. અહીંયા બધા જ્યોતિર્લિંગ રાખવામાં આવ્યા છે, ઓમકારેશ્વર ને ધુનેશ્વર, શ્રી ભીમાશંકર બાર જ્યોતિર્લિંગને અહીંયા રાખવામાં આવ્યા છે. અને આ જયપુરમાં આવેલ મંદિર છે, તો તમે જોઈ શકો મસ્ત મંદિર છે. જો શિવાલય રાખેલું. આપણે અત્યારે આવી ગયા છીએ રાજસ્થાનના નાથદ્વારામાં, અહીંયા જ્યાં શ્રીનાથજીનું મુખ્ય મંદિર આવેલું છે. તો આપણે અત્યારે જઈ છીએ ત્યાં દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો, આપણે અત્યારે જઈ છીએ શ્રીનાથજીને દર્શન કરવા માટે. તો જો આ એમને ગયું છે અને અત્યારમાં પબ્લિક
ઘણી છે અને એ બધી વસ્તુ મળે છે જો તમે જોઈ શકો. આ છે શ્રીનાથજી નું મંદિર, તમે જોઈ શકો છો. અહીંથી જવાનું છે અંદર. ફ્રેન્ડ, આ છે શ્રીનાથજી નો ગેટ અને આગળ છે મંદિર. અને આ પબ્લિક બહુ જાજી છે જો તમે જોઈ શકો. અને સામે દેખાય એ મંદિર છે શ્રીનાથજી નું. દર્શન કરીને અંદર અલાઉડ નહોતો, જમા કરાવવાનો હતો. અને તમે બહારથી મંદિર જોઈ શકો, જોરદાર છો. આ છે શ્રીનાથજી નું મંદિર. જવાનું છે ને અંદર, તો ફોન અલાઉડ નથી એટલે આપણે નથી લઈએ, જમા કરાવી દીધો હતો. આપણે જઈ રહ્યા છીએ બહાર. જો અત્યારે પબ્લિક તમે જોઈ શકો બહુ જાજી, જો મંદિર જોઈ શકો, બાકી પબ્લિક બહુ જાજી. આ મંદિર રાજસ્થાન માં આવેલું. અહીંથી આમ ગયા હતા દર્શન કરવા માટે, તો અમે દર્શન કરીને આવી ગયા. જો અહીંથી હવે બહાર જવાનું છે. નાથ દ્વારા મંદિર, શ્રીનાથજી નું મંદિર છે તે રાજસ્થાનમાં આવેલું છે. મંદિર બધું વેચે છે, બહુ સારી મળે છે. જો તમે આવો તો આવજો દર્શન કરવા માટે. અને જો વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફ્રેન્ડ, આ શ્રીનાથ દ્વારા મજા ભગવાન શિવની મોટી મૂર્તિ આવેલી છે. બાકી જમાવટવાળી છે. તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ, અત્યારે આપણે ઉદયપુરમાં જગદીશ મંદિરે આવી ગયા છીએ. અને ઉપર જવાનું છે દર્શન કરવા માટે. ઘણા પગથિયા છે. આપણે અહીંથી અત્યારે જઈ રહ્યા છીએ ઉપર. ઘણું મોટું મંદિર છે ને, અહીંથી તમે નજારો જોઈ શકો. બાકી એક નંબર આવે છે, આખી ટીમ આવે છે. અને અહીંથી જો ઉદયપુર દેખાય આખું. આ છે જગદીશ મંદિર. આપણે અત્યારે અંદર જવાનું છે જગદીશ મંદિર. અહીંયા અત્યારે કામ ચાલુ છે અને અહીંથી જવાનું છે અંદર. ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે. તમે જોઈ શકો. તો ઉદયપુરમાં ફ્રેન્ડ, હવે આપણે અત્યારે આવી ગયા છીએ મહાકાલેશ્વરના મંદિરે. તો જો આ મંદિર છે, આ ફ્રેન્ડ આ મંદિર છે. તો આપણે અહીંથી જઈએ દર્શન કરવા માટે. તો અહીંયા બધે ઝાડવા છે, આખું બનાવેલું છે. તો ફ્રેન્ડ, જો આ મંદિર છે સામે દેખાઈને, તે જે મંદિરમાં એક એવી પ્રતિમા આવેલી છે. બાકી મંદિરનો વ્યૂ બાકી એક નંબર છે. જો આખું મંદિર છે, તો આપણે અત્યારે જઈએ દર્શન કરવા માટે. જો આ મંદિર છે, આપણે દર્શન કર્યા. અને હવે અહીંથી તમે ઉદયપુરનો આખો વ્યૂ જોવો, બાકી એક નંબર આવે છે. જો પહાડ ને બગીચો છે આખો. તો જો જોરદાર વ્યૂ છે.